સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ બોખમાં એક આધેડ નાવા પડતા પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત નિપજ્યું હતું। પ્રાંતિજ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ બોખના પાણીમાં નાવા પડેલ આધેડ શંકરસિંહ રામપાલ વણઝારા કે બોખ ખાતે આવેલ પાણીમાં નાવા પડ્યા હતા અને પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને દોડી આવેલમાંથી કોઈકે પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી તો પ્રાંતિજના ટાઉન જમાદાર પ્રણવભાઈ પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ વિક્રમસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તો પોલીસ દ્વારા તાત્કાલિક પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી તો સ્થાનિક તરવૈયાઓ દ્વારા બોખમાં શોધખોળ હાથ ધરી હતી અને પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ આવી પહોંચે તે પહેલાં પાણીમાં ડૂબેલ આધેડ શંકરસિંહ રામપાલ વણઝારા ઉંમર વરસ 60 રહે વણઝારાવાસ ને પાણીમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા તો પ્રાંતિજ હિંમતનગર ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી તો પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક શંકરસિંહ રામપાલ વણઝારાને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।